એનો અર્થ છે કે તમે જલ્દીમાં છો એનો અર્થ છે કે તમે ઉતાવળ કરી રહ્યા છો તમારે સમજવું જોઈએ કે આના ઘણા પાસાઓ છે પણ એ શબ્દ કોઈ બીજા યુગથી આવ્યા છે પહેલી નજરનો પ્રેમ તમે આની જ વાત કરી રહ્યા છો ને છે ને પહેલી નજરનો પ્રેમ એ પેલા જમાનાની સામાન્ય વાત હતી જ્યારે છોકરા છોકરીઓ રોજ રોજ એકબીજાને નહોતા જોઈ શકતા તમે કોઈ છોકરીને ત્યારે જ જોઈ શકતા જ્યારે તે હું ઇંગ્લિશની વાત કરું છું જ્યારે છોકરી પોતાના મા બાપની સાથે ઘોડાગાડીમાં ચડતી હતી તમે બસ આવી રીતે જોઈ રહ્યા હતા અને તેને તમને જોયા બૂમ વીજળી પડી ગઈ અત્યારે છોકરીઓ તમારી સાથે ચાલી રહી છે વાત કરી રહી છે ભણી રહી છે હવે આમાં સમય લાગશે અને સમય લાગવું એ સારી વાત છે મોર ટાઈમ ઇટ ટેક્સ ધ બેટર ઇટ ઇઝ જેટલો વધારે સમય લાગે એટલું સારું છે તો આવા પ્રકારનો શબ્દ જૂના જમાનાથી આવ્યો છે જ્યારે છોકરા છોકરીઓ સાથે નહોતા રહેતા પહેલા જ તમે છોકરીઓ જોઈ બૂમ તો તમે કોઈ ખાસ વ્યક્તિ પ્રતિ આકર્ષિત થઈ શકો છો તે એક અલગ વાત છે પણ આ વસ્તુઓ મૂળ રૂપે સંપર્કની કમીના કારણે છે જો પૂરતું એક્સપોઝર હોય તો તમે ધ્યાનથી કોઈને પરખશો અને આ જ રીતે કોઈ પર ફિદા નહીં થઈ જાઓ તમે તમારો સમય લેશો અને આ સારી વાત છે આ એક સારી વાત છે કે તમે મજબૂત સંબંધ બનાવવા માટે સમય લો છો જે લાંબા સમય સુધી ચાલે જો તમે જીવનમાં કોઈ સંબંધ એટલા માટે બનાવો છો કારણ કે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે એકથી સારા બે છે ને તમારા માટે એકથી સારા બે હોઈ શકે છે પણ તમે એ સંબંધમાં દુઃખના કારણ બની શકો છો હા તો એના પહેલાં કે તમે તમારા જીવનમાં કોઈ ગંભીર સંબંધ બનાવો સૌથી પહેલાં બસ આને જુઓ શું આ દુનિયાની બધી વસ્તુ માટે બરાબર છે કારણ કે યુવાવસ્થાનો સમય છે વિકાસ કરવા માટે જીવવાની ઉતાવળમાં ન રહો જીવવાની ઉતાવળ ન કરો અત્યારે વધવાનો સમય છે તમિલનાડુમાં દક્ષિણ ભારતમાં ખેડૂતો પાસે એક પ્રકારની સમજ હોય છે ખાસ કરીને કેરીના ખેડૂતો પાસે જો તમે કેરીનો છોડ લગાવો છો તો બાર ચૌદ મહિનાઓની અંદર મોસમ આવતા જ એમાં મોર આવી જશે પણ તમે જોશો કે ખેડૂતો બધા મોર તોડી નાખે છે કારણ કે જો તમે એમાં ફળ આવવા દેશો તો એમાં એક કે બે ફળ આવશે પહેલા મોસમમાં જ પણ જો તમે એવું કર્યું તો એ ઝાડ ક્યારેય પૂરી રીતે વિકસિત નહીં થઈ શકે એટલા માટે પહેલા ત્રણ વર્ષ મોર તોડી નાખવામાં આવે છે જ્યારે આ ઝાડ ઘણું મજબૂત થઈ જાય છે ત્યારે એમાં ફળ ઉગવા દેવાય છે તો વધવાનો એક સમય હોય છે અને જીવવાનો એક સમય હોય છે જો તમે ઘણું જલ્દી જીવવાનો પ્રયત્ન કરશો તો તમે જોશો કે વિકાસ નહીં થાય કારણ કે વિકાસ એક ખાસ સમય પર જ ઘણો સહેલાઈથી થાય છે પછી એવું નથી કે આ નથી થઈ શકતું પણ આ વધુ મુશ્કેલ હશે કારણ કે જીવન તમને ઘણા અલગ અલગ રૂપોમાં ફસાવી દેશે એટલા માટે જ્યારે તમે જુવાન છો અને ભણી રહ્યા છો આ દરેક સ્તર પર વધવાનો સમય છે શરીર મન ભાવના ઉર્જા આ સ્તર પર તમને તમારો સર્વાંગીક વિકાસ કરવો જોઈએ એના પછી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ જો તમે ઘણું જલ્દી જીવવાનો પ્રયત્ન કરશો તો તમારી પાસે વધારે કંઈ નહીં વધે જો તમારી પાસે વધારે કંઈ નહીં હોય તો એ વ્યક્તિ જેની સાથે તમારો સંબંધ છે અને એણે સારો વિકાસ કરી લીધો તો એ તમારી બાજુ જોઈને વિચારશે કે હું આનામાં કેમ ફસાઈ ગઈ હ